गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने नवा चेप्टर की शुरुआत कर रहा छे। विनिमय दर निर्धारण आ चेप्टर में आप जोईश विनिमय दर एटले शू। आज चेप्टर में तमारा सिलेबस नो एक खूबज अगत्य सिद्धांत परीक्षा पॉइंट ऑफ व्यू सम खरीद शक्ति सिद्धांत अंग्रेजी में जैसे परचेजिंग पावर पेरिटी थियरी कहवाई। परचेजिंग पावर पेरिटी थियरी एनी चर्चा कर दीश। तो पहला जो विनिमय दर एटले शू, व्हाट इज एक्सचेंज रेट। एक्सचेंज रेट एट द रेट एट विच वन करेंसी ऑफ वन कंट्री इज एक्सचेंज फॉर करेंसी ऑफ अनदर कंट्री। ओके, एवो दर के जे दरे एक देश नु चलन बीजा देश में परिवर्तित करी शकाय। बराबर, एवो दर के जे दरे बे के तेथी वधु देश ना चलनो एक बीजा में परिवर्तित करी शकाय, जेने आपणे विनिमय दर कही शकाय। मान लिया आपणे एक एग्जांपल आपे के $1 बराबर 70 रुपया छे, तो आ विनिमय दर कोना वच्चे छो? ए इंडिया अने अमेरिका वच्चेनो विनिमय दर छे। ओ एम केवो के एक पाउंड बराबर 100 रुपया छे, मतलब यूके अने इंडिया वच्चे नो ए विनिमय दर छे। ओके, आपणे समझी शकाई। हवे आपणे एनु आजे थियरी मां शुं भणवानुं छे कि एनु निर्धारण कई रीते थाय छे, तो एनी त्रण थियरी छे। मिंट पार थियरी छे, बेलेंस ऑफ पेमेंट थियरी छे, अने आ छे परचेजिंग पावर पेरिटी थियरी, सम खरीद शक्तिनो सिद्धांत। ओके, सम खरीद शक्तिनो सिद्धांत छे। अबे तमारा सिलेबस प्रमाणे आपणे मात्र सम खरीद शक्तिनो सिद्धांतनी चर्चा करीशुं। व्हाट इज परचेजिंग पावर पेरिटी थियरी, अंग्रेजी में हूँ कहीश पछी गुजराती में भाषांतर करीश। के वेन टू कंट्रीज आर इन कन्वर्टेबल पेपर करंसी स्टैंडर्ड्स, द एक्सचेंज रेट बिट्वीन दिस करंट कंट्रीज और एक्सचेंज रेट इज डिटर्मिन on the basis of ratio of relative purchasing power of two currencies. જ્યારે બે દેશ વચ્ચે અપરિવર્તનશીલ કાગળી ધોરણ હોય છે, આપણે એક દેશનું ચલણમાં આપણે દુકાનમાં લેવા જઈએ અને એમ કે $10 નોટ આપીએ, $10 આપીએ તો એ દુકાનવાળો નહીં લેશે। બરાબર, આપણે શું કરવું પડે? એને રૂપિયામાં કન્વર્ટ કરવું પડે। જ્યારે બે દેશ વચ્ચે અપરિવર્તનશીલ કાગળી ધોરણ હોય ત્યારે બે દેશનો જે વિનિમય દર છે એ બે દેશના સાપેક્ષ ખરીદ શક્તિને આધારે નક્કી થાય છે, એમ ગુજરાતીમાં કહી શકાય। ઇટ ઇઝ બેઝ ડિટર્મિન ઓન ધ બેસિસ ઓફ રેશિયો, એટલે સાપેક્ષ ખરીદ શક્તિના ગુણોત્તર પ્રમાણે નક્કી થઈ શકે છે। સમજવામાં થોડું મુશ્કેલ પડશે, આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ। બરાબર, સમજો કે દરેક દેશનો કોઈ પણ દેશનું જે બી એવરી યુનિટ ઓફ એની કરન્સી પઝેસિસ સર્ટન ડિગ્રી ઓફ પર્ચેસિંગ પાવર, ગુજરાતીમાં કહીએ છીએ કે કોઈ પણ દેશનું એક નાનામાં નાનું કે મોટું એકમ હોય, એ દેશનો ચલણ છે, એ દેશનું ચલણ છે એ શું ધરાવે છે? ખરીદ શક્તિ ધરાવે છે। $10ની પોતાની ખરીદ શક્તિ છે। ઓકે, એ જ રીતે 100 રૂપિયાની પોતાની ખરીદ શક્તિ છે। આપણે નાણાંની માંગ જ એટલા માટે કરી છે કે નાણાંની માંગ તો વ્યુત્પન્ન માંગ છે, નાણાંનું કોઈ ડાયરેક્ટ યુટિલિટી નથી, છતાં આપણે નાણાંની માંગ કેમ કરીએ છીએ? કે નાણાં પાસે એક શક્તિ છે। કઈ શક્તિ છે? ખરીદ શક્તિ છે। ઓકે, સો દરેક કોઈ પણ ચલનનું જે એકમ છે એ કેટલાક અંશની શું થાય? ખરીદ શક્તિ ધરાવે છે। તો જ્યારે આપણે વેન વી આર એક્સચેન્જિંગ કરન્સી ઓફ વન કન્ટ્રી વિથ અધર કન્ટ્રી, વોટ એકચ્યુઅલી વી આર એક્સચેન્જિંગ? પર્ચેસિંગ પાવર ઓફ વન કરન્સી વિથ પર્ચેસિંગ પાવર ઓફ અધર કરન્સી। જ્યારે આપણે એક દેશનું ચલણ બીજા દેશમાં પરિવર્તિત કરીએ છીએ, આપણે એક્સચેન્જ કરીએ છીએ, તો આપણે ખરેખર શું એક્સચેન્જ કરીએ છીએ? એક ચલનની ખરીદ શક્તિ બીજા ચલનની ખરીદ શક્તિ સાથે એક્સચેન્જ કરીએ છીએ। એટલે આપણે રૂપિયાની ખરીદ શક્તિ ડોલરની ખરીદ શક્તિ સાથે એક્સચેન્જ કરીએ છીએ,
રૂપિયાની ખરીદ શક્તિ એ પાઉન્ડની ખરીદ શક્તિ સાથે એક્સચેન્જ કરીએ છીએ. એટલે અગત્યની વસ્તુ શું છે? ખરીદ શક્તિ. ઓકે, અગત્યની વસ્તુ શું છે? ખરીદ શક્તિ. તો આ સિદ્ધાંત શું કહે છે કે એટલે વિનિમય દર એ જગ્યાએ નિર્ધારિત થવો જોઈએ કે જ્યારે જ્યાં બંને ચલનની ખરીદ શક્તિ સમાન થાય, સમ થાય. ઇટ ઇઝ ધ પેરિટી, અંગ્રેજીમાં શું કહેવાય, ઇટ ઇઝ ધ પેરિટી ઓર ઇક્વાલિટી વેર પર્ચેસિંગ પાવર ઓફ ટુ કરન્સીઝ આ ઇક્વલ. માની લઈએ કે એક વસ્તુ છે એક્સ કોમોડિટી, એ $10 અમેરિકામાં એની કિંમત છે, એ જ વસ્તુ ઇન્ડિયામાં $400 મળે છે. એટલે એનો અર્થ શું થાય કે ₹400ની ખરીદ શક્તિ ભારતમાં અને $10ની ખરીદ શક્તિ અમેરિકા, એ બંને સમાન છે. એટલે એક્સચેન્જ રેટ કેટલો થશે? $1 = ₹40. એટલે $1ની કરન્સી જેટલી ખરીદ શક્તિ છે અમેરિકામાં, એટલી જ ખરીદ શક્તિ ભારત દેશમાં કેટલાની છે? ₹40ની છે. ગેટિંગ માય પોઈન્ટ? કે ખરીદ શક્તિની સમાનતા જ્યાં ન હોય ત્યાં આપણે નવો એક્સચેન્જ રેટ, જે એક્સચેન્જ રેટ છે, વિનિમય દર એ નિર્ધારિત થવો જોઈએ. ઓકે, ઇટ ઇઝ ધ પેરિટી, ઇટ ઇઝ ધ ઇક્વાલિટી વી શુડ ડિટરમિન ધ એક્સચેન્જ રેટ. એવું આપણે ફરીથી સમજાવીએ છીએ કે દરેક જે ચલણ છે એની પોતાની આંતરિક ખરીદ શક્તિ હોય છે. એટલે આપણે જ્યારે એક ચલણને બીજા ચલણ સાથે એક્સચેન્જ કરીએ છીએ ત્યારે આપણે એકચ્યુઅલી શું કરીએ છીએ, એક ચલણની જે એક કરન્સીની જે પર્ચેસિંગ પાવર છે, એક કરન્સીનો જે ખરીદ શક્તિ છે એ બીજા કરન્સીના પર્ચેસિંગ પાવર સાથે એક્સચેન્જ કરીએ છીએ. એટલે આપણે જે એક્સચેન્જ રેટ એ ક્યાં નક્કી થવો જોઈએ? કે જ્યાં બંને ચલણની આંતરિક ખરીદ શક્તિ સમાન થાય. રિલેટિવ પર્ચેસિંગ પાવર આ ઇક્વલ, તો એને કહેવાય સમ ખરીદ શક્તિ. ઓકે, તો આ છે બેસિક આઈડિયા છે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. હવે એમાં બે સ્વરૂપ છે, એક સિદ્ધાંતનું નિરપેક્ષ સ્વરૂપ, સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ. સિદ્ધાંતનું સાપેક્ષ નિરપેક્ષ સ્વરૂપ સૌપ્રથમ જ્હોન વ્હિટલીએ એમના પુસ્તક રિમાર્ક્સ ઓન કરન્સી એન્ડ કોમર્સમાં કર્યું હતું, જે 1802માં પબ્લિશ થઈ હતી. ત્યારબાદ વિલિયમ બ્લેક, ડેવિડ રિકાર્ડો વગેરે એને આગળ ધપાવ્યું હતું. અને આ સિદ્ધાંતનું જે આધુનિક સ્વરૂપ છે, જે સાપેક્ષ સ્વરૂપ છે, એને રજૂ કરવાનું શ્રેય જાય છે સ્વીડિશ અર્થશાસ્ત્રી ગુસ્તાવ કેસર, મની એન એક્સચેન્જ આફ્ટર 1914. તો પહેલું છે નિરપેક્ષ સ્વરૂપ, જે જ્હોન વ્હિટલે આપ્યું છે. એ શું કહે છે કે પર્ચેસિંગ પાવર, જે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત એ અહીંયા શું બતાવે છે કે નવો વિનિમય દર ત્યાંને નક્કી થાય છે કે જ્યાં બે દેશોની આંતરિક ખરીદ શક્તિ સમાન હોય. ધ કરન્સી ઇન્ટરનલ પર્ચેસિંગ પાવર ઓફ ટુ કરન્સીઝ આર ઇક્વલ. માની લઈએ કે ઇન્ડિયામાં એક જે વસ્તુ $1માં યુએસમાં $1માં પરચેસ કરી શકાય, એ જ વસ્તુ ઇન્ડિયામાં ₹50માં પરચેસ કરી શકાય. તો શું થાય કે ₹50ની ખરીદ શક્તિ બરાબર $1ની ખરીદ શક્તિ, અને ત્યાં શું થાય કે નો એક્સચેન્જ રેટ ડિટર્મિન થાય એવું માને છે, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું જ છે. હવે આ નિરપેક્ષ સ્વરૂપમાં શું છે કે નિરપેક્ષ સ્વરૂપ એક ધારણા પર આધારિત છે. નિરપેક્ષ સ્વરૂપ છે એ એક કોમોડિટીના સંદર્ભમાં જ એક્સપ્લેન કર્યું છે, એક જ વસ્તુની ઉદાહરણ લીધું છે. અને નિરપેક્ષ સ્વરૂપનું સૌથી મોટું ધારણા શું છે કે અહીંયા ભાવ સપાટી સ્થિર રહે છે, અને જો ભાવ સપાટી સ્થિર રહે તો ટૂંકા ગાળામાં આ ડોલર અને રૂપિયા વચ્ચેનો જે શું કહે એક્સચેન્જ રેટ છે, વિનિમય દર પણ સ્થિર રહે છે. ઓકે, એમના મતલબે ભાવ સપાટીમાં પરિવર્તન આવતું નથી, તેથી આ એક્સચેન્જ રેટ છે, વિનિમય દર છે, એમાં પણ ટૂંકા ગાળામાં પરિવર્તન આવતું નથી, એ લાંબા ગાળે પરિવર્તન શક્ય છે. અને જો માર્કેટ ફોર્સિસ પ્રમાણે, જો આપણે બજારના પરિબળોથી જો એમાં પરિવર્તન આવે ટૂંકા ગાળામાં, તો એ ફરીથી પાછા એના મૂળ સ્વરૂપે આવી જશે એવું માને છે. એટલે માની લઈએ કે નવા માર્કેટ ફોર્સિસના કારણે નવો એક્સચેન્જ રેટ છે $1=60. હવે આવું થયું તો એનો અર્થ શું થાય કે આ પહેલો એક્સચેન્જ રેટ કહેતો $1 = ₹50, હવે એવું નવો $1 = ₹60.
એટલે આ એક્સચેન્જ રેટ પ્રમાણે તમે જુઓ તો ડોલરની કિંમત વધી છે જ્યારે રૂપિયાની કિંમત ઘટી છે. ડોલરનું મૂલ્ય વધ્યું છે, રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે. તો થશે શું? ઇટ વિલ ઇન્ડ્યુસ પીપલ ઓફ અમેરિકા ટુ કન્વર્ટ મોર એન્ડ મોર રૂપી ડોલર ઇન ટુ રૂપી. તો અમેરિકામાં શું થશે કે લોકો વધારે ને વધારે ડોલરનું રૂપિયામાં પરિવર્તિત કરશે. કેમ? કેમ કે એ લોકો ભારતથી આયાત કરવું એ લોકોને વધારે ફાયદાકારક નીવડશે. તો અમેરિકામાં શું થશે? રૂપિયાની શું થશે? માંગ વધશે. અને રૂપિયાની માંગ વધે, જ્યારે વધારે વધારે માંગ હોય પણ એટલો પુરવઠો નહીં તો રૂપિયાનો જે પુરવઠો એ ઘટી જશે. હવે જેની માંગ વધારે હોય અને પુરવઠો, માંગ એ પુરવઠા કરતા વધારે હોય, એ વસ્તુની કિંમત વધે કે ઘટે? એટલે કિંમત વધશે. એટલે ફરીથી એક ડોલર બરાબર 50 રૂપિયા થશે. એક ટૂંક સમય માટે એક ડોલર બરાબર 60 રૂપિયા થશે, પણ ફરીથી થશે. બરાબર સમજો કે પહેલાં હતું 50 રૂપિયા, હવે થયું 60 રૂપિયા. એટલે રૂપિયાના સંદર્ભમાં ડોલરનું મૂલ્ય વધ્યું છે. એટલે અમેરિકાના લોકો માટે ભારતથી આયાત કરવું વધારે સસ્તું પડે છે. એ લોકોના ભારત અમેરિકામાં રૂપિયાની માંગ વધશે, રૂપિયાની માંગ એના પુરવઠા કરતાં વધી જશે. એટલે ફરીથી શું થશે? કિંમત વધીને આટલી થશે. આનાથી વિપરીત થાય કે એક ડોલર બરાબર રૂપિયા 40 થઈ જાય તો શું થશે? અહીંયા રૂપિયાની કિંમત વધી છે, રૂપિયાનું મૂલ્ય વધ્યું છે, જ્યારે ડોલરની કિંમત ઘટી છે. એટલે ભારત દેશના લોકો માટે અમેરિકાથી આયાત કરવાનું વધારે સારું પડશે. એટલે ભારતમાં ડોલરની માંગ વધશે. હા, અને ડોલરની માંગ જેટલી વધે એટલો ડોલરનો પુરવઠો ન હોવાથી ફરીથી શું થશે? ડોલરની કિંમત વધી જશે અને એના મૂળ સ્થાને આવી જશે, એવું નિરપેક્ષ સ્વરૂપનું માનવું છે. નિરપેક્ષ સ્વરૂપ શું માને છે? કે ભાવ સપાટીમાં પરિવર્તન આવતું નથી, ભાવાંક સ્થિર રહે છે. એટલે ટૂંકા ગાળામાં આ જે વિનિમય દર છે બે ચલણ વચ્ચેનો એ સ્થિર રહે છે. પરંતુ એની ઘણી મર્યાદા છે, કે પહેલી મર્યાદા છે કે ભાવ સપાટી એ સ્થિર રહેતી નથી. અને ભાવ સપાટી જો બદલાય તો શું થાય? ભાવ સપાટી બદલાય તો શું થાય? ખરીદ શક્તિ બદલાય. અને ખરીદ શક્તિ બદલાઈ જાય તો એક્સચેન્જ રેટ બદલાય છે. એટલે આ જે થિયરી છે એ આ થિયરીનું આ જે સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ છે એ શું છે? એનું આધુનિક સ્વરૂપ છે. એ સાયન્ટિફિક એક્સપ્લેનેશન આપ્યું છે કે કઈ રીતે ભાવ સપાટીમાં થતા પરિવર્તનથી ચલણની આંતરિક ખરીદ શક્તિ બદલાય છે, અને ચલણની આંતરિક ખરીદ શક્તિ બદલાવાથી નવો એક્સચેન્જ રેટ ડિટર્મિન થાય છે, નવો ચલણ વિનિમય દર બદલાય. અને આ ફોર્મ્યુલા આપ્યા છે, RT = RO/PA0 PA1 PB1 PB0. આ સમજો, અહીંયા બે ડેસ લે છે અને આ બે ડેસ છે એ બે ડેસમાં વચ્ચેનું આપણે કમ્પેરિઝન કરવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે ભાવ સપાટીની વાત કરીએ ત્યારે ભાવ સપાટી કે ફુગાવા છે એને કઈ રીતે મેજર કરી શકાય? ઇન્ડેક્સ નંબર, આપણે સૂચક આંક એવું કહે. એટલે એક વર્ષને પાયાનું વર્ષ ગણવામાં આવે છે અને એનો જે આંક છે એને 100 ગણવામાં આવે છે, અને ત્યાર પછી જેટલું ભાવાંક વધ્યો એની સાથે સરખામણી કરીને આપણે નક્કી કરી શકીએ કે કયા દેશનો ભાવાંક વધ્યો છે અને કયા દેશમાં ભાવ સપાટી વધુ ઝડપથી વધી છે. તો આ એક્ઝામ્પલ છે. આ RT શું છે, અથવા R1 લખી શકીએ આપણે, નવો વિનિમય દર જે શોધવાનું છે. R0 શું છે? પાયાના વર્ષનો વિનિમય દર, કે એક વર્ષ જે પાયાનું વર્ષ ગણેલું હોય તો એનો વિનિમય દર કેટલો છે. આપણા ઉદાહરણમાં 1991 ને આપણે પાયાનું વર્ષ ગણ્યું છે અને પાયાના વર્ષમાં વિનિમય દર હતો $1 = 25 રૂપિયા. બરાબર, એ 1991 પાયાનું વર્ષ છે, વિનિમય દર કેટલો હતો? $1 = 25 રૂપિયા. હવે PA0 શું છે? PA0 એ દેશનો પાયાના વર્ષમાં ભાવાંક. હવે પાયાના વર્ષમાં શું કરીએ આપણે, ધારણા શું કરીએ? બંને દેશનો ભાવાંક સરખો, અને બંને દેશનો ભાવાંક કેટલો? 100. ઓકે, PA1 છે એ દેશનો ચાલુ વર્ષમાં ભાવાંક, 2020 વર્ષ લાગ્યું છે, આપણે 2021 ચાલે છે પણ 2020 વર્ષ આપણે નક્કી કર્યું છે, એ દેશનો છે. એ ફોર અમેરિકા, બી ફોર ભારત, આપણે એવું કરીએ. ઓકે, તો એ દેશ છે એ હોમ કન્ટ્રી છે અને બી દેશ છે એ ફોરેન કન્ટ્રી છે, એમ કે અમેરિકા માટે ભારત એ ફોરેન કન્ટ્રી છે. બરાબર, P
पीबी जीरो शू बी देश नो पाया ना वर्ष में बावन અને PB1 શું છે B દેશનો ચાલુના વર્ષમાં ભાવાંક. હવે તમે જોયું 1991 પાયાનું વર્ષ, વિનિમય દર $1 બરાબર 25 રૂપિયા, ભાવાંક બંને દેશનો કેટલો જથ્થાબંધ ભાવાંક 100. 2020 માં શું થાય છે કે આ એ દેશ છે જે અમેરિકા, એનો ભાવાંક 100 થી વધીને કેટલો થાય, 200 થાય છે. એટલે ભાવ સપાટી શું છે, ડબલ થઈ જાય. જે વસ્તુ 100 રૂપિયાની હતી તે 200 રૂપિયાનો થાય છે, જે વસ્તુ 500 રૂપિયાની હતી તે 1000 રૂપિયામાં થાય છે ઇન જનરલ. ઓકે, જ્યારે બીજી બાજુ ભારતનો જે ભાવાંક છે એ 100 થી વધીને સીધો 500 થાય છે. એટલે 10 રૂપિયાની વસ્તુ હવે કેટલાની થાય છે, 50 રૂપિયાની. 100 રૂપિયાની વસ્તુ હવે કેટલી થાય છે, 500 રૂપિયાની થાય છે. એટલે તમે ઉદાહરણ પરથી જોઈ શકો છો કે ભારત દેશમાં વસ્તુની ભાવ સપાટી એ અમેરિકા કરતાં અનેક ગણી વધારે છે. બરાબર, અમેરિકામાં 2 ગણી થયો છે ભાવ સપાટી, ઇન્ડિયામાં 5 ગણી થઈ છે, 5 ટાઈમ્સ. તો ઓબ્વિયસલી જે નવો જે વિનિમય દર હશે એમાં શું થશે, એમાં રૂપિયાનું મૂલ્ય ઘટશે અને ડોલરનું મૂલ્ય વધશે. ઓકે, કેમ કે આપણે જાણીએ જ છીએ કે ભાવ સપાટી અને રૂપિયાના મૂલ્ય, ભાવ સપાટી અને ખરીદ શક્તિ અથવા નાણાંના મૂલ્ય, એ બે વચ્ચે કયો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. જેમ જેમ ભાવ સપાટી વધે એમ એમ નાણાંનું મૂલ્ય ઘટે અથવા ખરીદ શક્તિ ઘટે. તો અહીંયા રિલેટિવ વર્ઝનમાં આપણે શું જોઈશું કે બે દેશની જ્યારે આપણે સરખામણી કરતા હોય તો બે દેશની આંતરિક ભાવ સપાટી જોવા પડે, અને એ ભાવ સપાટીમાં જે રીતે પરિવર્તન આવે તો તેનાથી શું થાય, ખરીદ શક્તિમાં પરિવર્તન આવે, અને ખરીદ શક્તિમાં પરિવર્તન આવે તો નવો વિનિમય દર ક્યાં નક્કી થાય, કે જ્યાં બંને ખરીદ શક્તિ સમાન થાય તો નવા વિનિમય દરમાં પરિવર્તન આવે છે. હવે આ જ ઉદાહરણને આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ. આર ઝીરો શું છે, પાયાના વર્ષનો વિનિમય દર. પાયાના વર્ષનો વિનિમય દર $1 બરાબર 25, એટલે 25 આપણે જોઈશું. પીએ ઝીરો શું છે, એ દેશનો પાયાના વર્ષમાં ભાવાંક, પાયાના વર્ષનો ભાવાંક બંને દેશનો 100 છે. પીએ વન શું છે, એ દેશનો ચાલુ વર્ષમાં ભાવાંક 200 છે. પીબી વન શું છે, બી દેશનો, પીબી વન બી દેશનો ચાલુના વર્ષમાં ભાવાંક, ચાલુ વર્ષમાં કેટલા થયા, 500 થયા, અને આ 100 થયા. કેન્સલ, આ કેન્સલ. તો 25 × 5 = 125/2 = 62.5. એટલે નવો વિનિમય દર કેટલો થયો ભારત અને અમેરિકા વચ્ચે, $1 = 62.5. $1 = કેટલા થાય, 62.5 રૂપિયા. સીધું તમે જોઈ શકો છો કે યુએસમાં ભાવ સપાટી, જે જથ્થાબંધ ભાવાંક છે, એ 1991 થી 2020 ની સમયગાળામાં ડબલ થયો છે, બમણો થયો છે. જ્યારે ભારત દેશમાં એ જ ભાવાંક 1991 થી 2020 ના સમયગાળા દરમિયાન 5 ગણો થયો છે. તો ઓબ્વિયસલી ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટશે, અને નવો જે વિનિમય દર છે એ અમેરિકાના ફેવરમાં હશે અને ભારત દેશના અગેન્સ્ટમાં હશે. એટલે 62.5 થયો છે. તો આ થયું વિનિમય દરનું નિર્ધારણ કઈ રીતે, સમ ખરીદ શક્તિના સિદ્ધાંત દ્વારા. કે નવા એક્સચેન્જ રેટ ત્યાં નક્કી કરવો થવો જોઈએ કે જ્યાં બંને દેશોની આંતરિક જે ભાવ સપાટી છે, બંને દેશોની જે ચલણની ખરીદ શક્તિ છે એ સમાન થાય છે. ઇટ ઇઝ ધ પેરિટી, ઇટ ઇઝ ધ ઇક્વાલિટી વિચ એક્સચેન્જ રેટ શુડ બી, વેર એક્સચેન્જ રેટ શુડ બી ડિટરમિન્ડ. તો આજના દિવસ પૂરતું આટલું રહેશે. આ જે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ થિયરીનું સિગ્નિફિકન્સ શું છે, શું મહત્વ છે, અને આ થિયરીની જે મર્યાદાઓ છે તે કઈ છે, એ આપણે ચર્ચા કરીશું. આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.